નમસ્કાર દર્શક મિત્રો, જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોરજીના ધામમાં ઠેર ઠેર ગંદકીના ઢગ. આજે સ્વચ્છતાના નામે મીંડું તેનો ત્રીજો દિવસ. પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે પુરુષોત્તમ માસની પૂનમ. ડાકોર પવિત્ર યાત્રાધામ તરીકે જગવિખ્યાત છે. લાખો ભાવિક ભક્તો શ્રીજીના દર્શન કરવા આવતા હોય છે. છેલ્લા 3 દિવસથી કચરાના ઢગ. સ્વચ્છ ભારત અભિયાનની ધજીઓ ઉડાડતા ડાકોર નગરપાલિકાના સત્તાધીશો. જાગૃત નાગરિક દ્વારા જાણવા મળ્યા મુજબ ડાકોર નગરપાલિકા દ્વારા DDT દવાનો કોઈ જ વિસ્તારમાં છંટકાવ થતો નથી, તેમજ ફોગિંગ મશીનથી પણ ફોગિંગ કરવામાં આવતું નથી. ડાકોર મેઇન રોડ, ટાવર ચોકમાં, બસ સ્ટેશન રોડ, કંકુ દરવાજા વગેરે વિસ્તારો કચરાના ઢગથી ભરપૂર. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલિંગ દ્વારા. ક્યાંથી આવો છો, તમારું નામ શું છે અને આજે પૂનમ જશું કહેશો આ વ્યવસ્થા વિશે? દ્વારકાથી અમે આવીએ છીએ અને આ તમે જુઓ તો દર પૂનમે આની પરિસ્થિતિ હોય છે. આ કચરા બરાબર આવું ના હોવું જોઈએ, આવું બધું ના હોવું જોઈએ. કચરો ઉઠાવતો જ નથી, કચરો કોઈ ઉઠાવતો જ નહીં. ઉપરથી ગંદકી વધારે છે. બધી બાજુ કચરો. દર્શન કરવા આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને આપનું નામ શું છે અને આ જે ગંદકી છે એ બાબતમાં શું કહેશો? અમે અમદાવાદથી આવ્યા છે અને જ્યારે પણ અહીં ડાકોરમાં આ રીતે જ આવી જ ગંદકી જ હોય છે. કોઈ વ્યવસ્થા હોતી નથી કંઈ સારી પણ. દરેક ભાવિ ભક્તોને અત્યારે અહીંયા તકલીફ પડે છે, વરસાદમાં આવતા જતા બધી રીતે. શું કહેશો સરકારને તમે? સરકારને શું કહીએ સાહેબ, સરકાર જ એ કરતી હોય તો આપણે શું કરી શકીએ?